नमस्कार विद्यार्थी मित्रों, वाणिज्य व्यवस्था और संचालन में प्रकरण नंबर 7 में आयोजन और अंकुश वच्चेना संबंध विषे अपने अभ्यास करवानो छे कि आयोजन और अंकुश वच्चे केवो संबंध रहेलो छे। तो आयोजन और अंकुश ए एक सिक्कानी बे बाजू समान छे। आयोजन और अंकुश छे ए संचालनना बे खूब ज महत्वना कार्यो छे। એટલે કે જ્યાં આયોજન હોય ત્યાં અંકુશ જરૂરી છે અને જ્યાં અંકુશ હોય ત્યાં અગાઉથી આયોજન થયેલું જ હોય છે। એટલે કે આયોજનની સફળતાનો મુખ્ય આધાર છે એ અંકુશ પર રહેલો છે। શું કામે? તો કે અંકુશ દ્વારા આયોજનની અંદર જે પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી છે તે પ્રવૃત્તિઓમાં રહી ગયેલા વિચલનોને શોધી સુધારાલક્ષી પગલાં લઈ તેને યોગ્ય દિશામાં એટલે કે ધ્યેય સિદ્ધિની દિશામાં લઈ જવાનું કાર્ય છે એ અંકુશ દ્વારા કરવામાં આવે છે। અને બીજી બાજુ જોઈએ તો કે જે અંકુશનું કાર્ય છે એ શું છે? તો કે આયોજનના લક્ષ્યાંકો છે એ સિદ્ધ થયા છે કે નહીં તેની ચકાસણી કરવાનું કાર્ય કરે છે। એટલે કે આયોજનની અંદર આપણે જે ધોરણો માપદંડો અને પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી છે તે મુજબનું યોગ્ય કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશ કરે છે। જો તે કાર્ય નથી થતું તો એ શું કરે છે? તો કે એની અંદરથી વિચલન પહોંચાડવાનું કાર્ય કરે છે। એટલા માટે આયોજન અને અંકુશ એ એક સિક્કાની બે બાજુ સમાન છે। ત્યારબાદ આપણે બીજું જોઈએ કે અંકુશ માટે આયોજન છે એ પૂર્વ શરત છે। ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે યોજનાઓ ઘડવાનું કાર્ય છે એ અંકુશ દ્વારા કરવામાં આવે છે। કે કોઈ પણ ધંધાકીય એકમ હોય એને પોતાનું ધ્યેય કંઈક સિદ્ધ કરવું હોય તો તેના માટે જુદા જુદા પ્રકારની યોજનાઓ ઘડતા હોય છે તો આ યોજના ઘડવાનું કાર્ય છે એ આયોજન કરતું હોય છે। તો આ યોજનાઓ મુજબની પ્રવૃત્તિઓ થાય છે કે નહીં તે કોના દ્વારા નક્કી કરવામાં આવે? તો કે અંકુશ દ્વારા। કે આયોજનની અંદર જે યોજના ઘડવામાં આવી છે એ યોજના મુજબ કાર્ય થયું છે કે નહીં તેનું કાર્ય અંકુશ દ્વારા થાય છે। તો અંકુશના કાર્યને આયોજનના ધોરણો સાથે કામગીરીના પરિણામોને સરખાવવામાં આવે છે કે આયોજનમાં જે ધોરણ નક્કી કરેલું છે તે અને વાસ્તવિકમાં જે કામગીરી થઈ છે તે તો તેના વાસ્તવિકમાં જે કામગીરી થઈ છે તેના પરિણામને અને આયોજનમાં નક્કી કરેલા ધોરણોને આ બંનેની સરખામણી કરી અને જો તેમાં વિચલનો જણાય તો સુધારાલક્ષી પગલાં લેવામાં આવતા હોય છે। તેથી એવું કહેવામાં આવે છે કે અંકુશના કાર્ય માટે આયોજન છે એ પૂર્વ શરત સમાન છે। ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ કે પરિવર્તનો સામે રક્ષણ। આપણે ખબર જ છે કે બે પરિવર્તનો હોય, એક તો આંતરિક અને બાહ્ય। તો કે આયોજનમાં જે કાર્યક્રમો ઘડવામાં આવે છે તો તેનો અમલ બે રીતે જ કરવાનો હોય, તો કે આંતરિક અને બાહ્ય। તો આંતરિક પરિબળો છે, આંતરિક પરિવર્તન છે એને આપણે નિયંત્રણમાં રાખી શકાય, પરંતુ બાહ્ય પરિબળો છે એની અંદર જે કંઈ પરિવર્તન આવતા હોય તો તેને આપણે નિયંત્રણમાં રાખી શકતા નથી। આંતરિક એટલે કેવા? તો કે ધંધાકીય એકમની અંદર જે પરિબળો અસર કરતા હોય તે, અને બાહ્ય એટલે કેવા? તો કે લોકોની અભિરુચિ બદલાય, ફેશનમાં પરિવર્તન આવે, કાચા માલની અછત ઉદ્ભવે, તેજી છે, મંદી, હરીફાઈ, સરકારની નીતિ, આ બધા બાહ્ય પરિબળો છે। તો આ બાહ્ય પરિબળોને આપણે નિયંત્રણમાં રાખી શકતા નથી। તો નથી રાખી શકતા એ માટે શું છે? તો કે અંકુશ છે એ બાહ્ય પરિબળોને સમજી અને તે અનુસાર સુધારાલક્ષી પગલાં લઈ આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે। એટલે કે આયોજન છે એ આંતરિક પરિબળોને ધ્યાનમાં રાખે છે અને અંકુશ છે એ બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખી યોગ્ય સુધારાલક્ષી પગલાં લઈ અને ધંધાકીય એકમને રક્ષણ છે એ પૂરું પાડતા હોય છે। આમ આયોજન અને અંકુશ પરિવર્તનો સામે રક્ષણ પૂરું
પાડે છે. એટલા માટે બંને કેવા છે? તો કે પરસ્પર સીધો સંબંધ ધરાવે છે. ત્યારબાદ આવે છે છેલ્લું આયોજન, એ અંકુશનો જન્મદાતા છે. શું કામે? તો કે આયોજનના કારણે જ અંકુશના કાર્યનો જન્મ થાય છે. જો આયોજનનું કાર્ય ન થયું હોય, આયોજન ઘડવામાં ન આવ્યું હોય, તો અંકુશનો ઉદ્ભવ થવાનો છે નહીં. જો આયોજન ઘડવામાં આવે તો જ અંકુશનું કાર્ય છે એ કરવામાં આવતું હોય છે. એટલા માટે આયોજન છે એ અંકુશનો જન્મદાતા છે તેવું કહી શકાય. કે આયોજનમાં નક્કી થયેલી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ રાખવાનો હોય છે, તેથી આયોજન વગર અંકુશનું કાર્ય છે એ અસ્તિત્વમાં આવી શકે નહીં. આ એક માર્ક્સની અંદર પૂછાય કે આયોજનને અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે. થેન્ક યુ.